વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે શીખીશું ટેક્સ ટેક્સ વિશે. મેન્યુફેક્ચરિંગમાં ટેક્સ કેવી રીતે લખવા આપણે. તો મિત્રો, આ ડી ટેક્સ અત્યારે આપણે જે શીખીએ છીએ, ઈ ટેક્સ હંમેશા ઊંડાઈમાં, ડીપમાં જ આવશે. એ એમ્બોસ નહીં થાય. જી ટેક્સ છે એ આપણે ખાડોમાં, કેવિટીમાં જ લખાશે. તો સૌપ્રથમ આ એક બ્લોક મેં બનાવ્યો છે, એ બ્લોક ઉપર હું ટેક્સ લખું છું. તો ટેક્સ કેવી રીતે લખવાના છે? તો કે સ્ટાર્ટની અંદર, સ્ટાર્ટમાં તમારે ડ્રાફ્ટિંગમાં જવાનું છે. સ્ટાર્ટમાં ડ્રાફ્ટિંગમાં પછી અહીંયા કેન્સલ આપી દેવાનું. તમારે કેન્સલ આપશો એટલે અહીંયા નોટપેડ લખેલું છે, નોટપેડ જેના દ્વારા આપણે ટેક્સ લખવાના છે. નોટપેડ ઉપર તમારે ક્લિક કરવાનું. નોટપેડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે જે ટેક્સ લખવા હોય એ અહીંયા ટેક્સ તમારે લખી નાખવાના. અત્યારે મેં મારું નામ લખ્યું છે અહીંયા ભરત, તો એ નામ નાનું આવે છે. હવે આપણે એને મોટું કરીએ. અક્ષર નાના છે, હવે આપણે એને મોટા મોટા કરવા માટે તમારે સ્ટાઇલમાં જવાનું રહેશે. અહીંયા જે સાઇઝ છે, કેરેક્ટર સાઇઝ, એને તમારે આપી દેવાની. અત્યારે હું અહીંયા 15 mm આપું છું. ઓકે આપીશ એટલે અહીંયા સાઇઝ મોટી થઈ ગઈ. હવે બ્લોકની બહાર નીકળી જાય છે સાઇઝ, બ્લોકની બહાર નીકળી જાય છે એટલે હું અહીંયા થોડીક નાની સાઇઝ કરી નાખું. 15 જગ્યાએ હું 13 કરી નાખું ને ઓકે આપી દઉં. હવે રેડી છે એટલે હું અહીંયા ક્લિક કરી દઈશ. તો આ ટેક્સ મારા અહીંયા ટેક્સ અહીંયા આવી ગયા. ટેક્સની સ્ટાઇલ છે એ તમે ચેન્જ કરી શકો છો. અહીંયા જે ટેક્સની સ્ટાઇલ છે, તમારે જેવા ટેક્સ રાખવા હોય એવા તમારે અહીંયા આવી રીતે અહીંયા તમને બતાવશે. કીબોર્ડની અંદર એરો કી નીચેની દબાવશો એટલે તમને જેવા ટેક્સ લખવા હશે એવા તમને અહીંયા. પણ મિત્રો, જેમ જાડા ટેક્સ રાખશો એમ તમારા ટેક્સ બરાબર લખાશે નહીં. હંમેશા સિંગલ લાઇનના ટેક્સ જ તમારે એમાં લખાશે. જેવી રીતે કે આ આ ટેક્સ છે એને હું ઓકે આપી દઉં એટલે આ રીતના ટેક્સ આમાં લખાઈ જશે. પછી અહીંયા બહાર નીકળી જાય છે એટલે થોડીક સાઇઝ હું નાની કરી નાખું. અહીંયા 12 mm કરી નાખીએ અહીંયા અને ઓકે આપી દઉં ને ક્લોઝ. તો અહીં સિંગલ લાઇનવાળા ટેક્સ છે એ તમારા એકદમ મશીનમાં વ્યવસ્થિત લખાય. જાડી લાઇનવાળા ટેક્સ છે એ ટેક્સ બરાબર તમારે આવશે નહીં, કાં તો જાડા થઈ જશે, કાં તો વચ્ચે રેટી રહી જશે, એવો પ્રોબ્લેમ આવશે. હવે અહીં લખી અને હું જાઉં છું પેલે મેન્યુફેક્ચરિંગમાં ડાયરેક્ટ. સૌપ્રથમ હું XYZ આપણે જે રીતે લઈએ છીએ એ રીતે ત્યાં સેન્ટરમાં જ છે અને ઓકે આપી દઉં. પછી આપણે પાર્ટ સિલેક્ટ કરવાનો છે. પાર્ટ સિલેક્ટ કરવાનો છે, આપણો પાર્ટ છે ઓકે. ત્યાર પછી બાઉન્ડ્રી બ્લોકની અંદર, બાઉન્ડ્રી બ્લોકમાં અહીંયા જ્યોમેટ્રી, બાઉન્ડ્રી બ્લોકમાં જ્યોમેટ્રી અને પાર્ટ્સ તમારે આ સિલેક્ટ કરવાનો, કેમ કે આપણો બ્લોક આવો જ છે, રફ પીસે આપવાનો છે, એની અંદર આપણે ટેક્સ લખવાના છે. હવે ઓકે આપી દો ને ઓકે આપી દો. હવે અહીંયા રાઇટ ક્લિક કરી ઇન્સર્ટ, આપણે જે રીતે પ્રોગ્રામ બનાવીએ છીએ એ રીતે ઇન્સર્ટ ઓપરેશન અને એની અંદર પ્લાનર ટેક્સ, પ્લાનરની અંદર પ્લાનર ટેક્સમાં જવાનું છે. પ્લાનર ટેક્સમાં ક્લિક કરી અને ઓકે આપું. સૌપ્રથમ ટેક્સ સિલેક્ટ કરવાના, સૌપ્રથમ ટેક્સ સિલેક્ટ કરવાના. આ ટેક્સ હું સિલેક્ટ કરું છું અને ઓકે આપી દઉં છું. ત્યાર પછી સ્પેસિફાઈ ફ્લોર એટલે કે ક્યાં ફેસ ઉપર, ફેસ સિલેક્ટ કરવાનો, તો કે આ ફેસ ઉપર અને ઓકે. ત્યાર પછી ટૂલ આપણે જે રીતે સિલેક્ટ કરીએ છીએ એવી રીતે, તો આની અંદર હું ફ્લેટ કટર અત્યારે સિલેક્ટ કરું, પણ ફ્લેટ કટર મારે અહીંયા નાની ફ્લેટ કટર રાખવી જોઈશે. ફ્લેટ કટર છે હું 2 રાખું છું અહીંયા, કેમ કે ટેક્સ આપણા તો જ વ્યવસ્થિત લખાશે અને ઓકે આપી દેવું, અથવા તો બોલ કટરનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા ટેક્સની ડેપ્થ આપી છે, ટેક્સની ડેપ્થ કેટલા ઊંડા ટેક્સ કરવા છે. અત્યારે હું અહીંયા 1 mm આપી દઉં છું અને 1 mm કાપવાનું છે, પણ કેટલી કેટલી કટમાં, તો કે 0.2, અહીંયા 0.2 હું કરી નાખું છું એટલે 1 mm કપાશે, પણ 0.2 ની કટમાં કપાશે. આટલું કરી તમારે અહીંયા ફીડ અને RPM આપી દેવાના છે, જે આ રીતે આપણે આપીએ એ રીતે. હવે જનરેટ કરાવવાનું એટલે આપણો પાથ અહીંયા જનરેટ થઈ ગયો. વેરીફાઈ કરીએ અને આપણે ચેક કરીએ 2Dમાં, પ્લે કરીએ
તો આ જોશો તમે અહીંયા ટેક્સ આપણા લખાઈ ગયા. ઓકે, આપી વેરીફાઈ કરું છું, ટુડીમાં સ્લોમાં લાવી અને ચેક કરી તો આ ટેક્સ આપણા અહીંયા લખાઈ ગયા ને. ઓકે, તો મિત્રો આ રીતે કોઈ પણ બ્લોકમાં તમારે સિમ્પલ ફેસમાં સીધા ફેસમાં ટેક્સ લખવો હોય તો પ્લાનર ટેક્સનો ઉપયોગ કરી અને તમે લખી શકો છો. ઓકે, થેન્ક યુ.